नमस्ते विद्यार्थी मित्रों, हूँ छू जिगीसा पटेल फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी राता वापी। तो विद्यार्थी मित्रों, आज आप जीशू धोरण 10 गुजराती माध्यम गुजराती ग्रामर यूनिट 1 एट्ले कि एकम नंबर 1। एम आप जीशू तो ध्वनि श्रेणी, जोड़नी, संधि अने समास। परंतु विद्यार्थी मित्रों, आज आप फक्त जीशू ध्वनि श्रेणी। શું જોઈશું? ધ્વનિ શ્રેણી, જે તમે ધોરણ 9માં અગાઉ શીખીને જ આવ્યા છો। હવે જોયો તો થોડી સમજૂતી આપણે મેળવી લઈએ કે ભાષાના, શું કીધેલું છે, ભાષાના નાનામાં નાના ઘટકોને વ્યાકરણમાં સ્વર અને વ્યંજનથી ઓળખવામાં આવે છે। શેનાથી ઓળખવામાં આવે છે? સ્વર અને વ્યંજનથી। તો સ્વર કોને કહેવામાં આવે છે? આ બધું તમે આગળના ધોરણમાં શીખીને જ આવ્યા છો, પરંતુ ફરીથી એકવાર આપણે થોડું તમારી યાદ ખાતર કરી લઈએ। તો સ્વર કોને કહેવામાં આવે છે? તો ભાષાનો જે ધ્વનિ અવરોધ વિના સ્વર પેટીમાંથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય તેને શું કહીશું આપણે? સ્વર। તો સ્વરો કયા કયા હોય છે? તો સ્વરો 11 છે। કેટલા છે સ્વરો? 11। અ આ ઈ ઉ ઋ એ ઓ ઔ, સમજાયું? એ જ રીતે શું છે, જે સ્વરનો ઉચ્ચાર ટૂંકો હોય એને હસ્વ સ્વર કહેવાય। એમાં કોણ આવશે? તો અ ઈ ઉ ઋ, હસ્વ સ્વર। અને દીર્ઘ સ્વર એટલે જેનો લાંબો ઉચ્ચાર થતો હોય, હે, જે સ્વરનો ઉચ્ચાર હસ્વ કરતાં લાંબો હોય તેને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે। એમાં આવશે આ, અ કરતાં આપણે આમાં વધારે સમય લઈએ છીએ, એટલે શું આવશે? અ કરતાં આ લાંબો થયો એટલે દીર્ઘ સ્વર। આ ઈ ઉ એ ઓ ઔ દીર્ઘ સ્વરો છે। હવે વ્યંજન કોને કહેવાય? સ્વર જોયું આપણે, શું જોયું? તો સ્વર કોને કહેવામાં આવે છે? તો ધ્વનિ અવરોધ વિના સ્વર પેટીમાંથી સ્વતંત્ર રીતે વ્યક્ત થાય તેને સ્વર કહેવાય। સ્વર 11 છે। હસ્વ સ્વર એટલે જેનો ઉચ્ચાર ટૂંકો હોય એને આપણે હસ્વ સ્વર કહીશું, જેનો ઉચ્ચાર હસ્વ કરતાં લાંબો થતો હોય એને દીર્ઘ કહીશું। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વ્યંજન। તો ભાષાનો જે ધ્વનિ સ્વર પેટીમાંથી અવરોધ સાથે ઘર્ષણથી વ્યક્ત થાય તેને વ્યંજન કહીએ છીએ। એટલે કે સાદી ભાષામાં જે ધ્વનિ બોલતી વખતે સ્વરની મદદ લેવી જ પડે તેને આપણે શું કહીશું? વ્યંજન। હવે જો ક થી અળ વગેરે શું છે, આ ક થી હલન કરેલો, એ અળ સુધી હલન કરેલો, એનો મતલબ હલન એટલે શું? તો એમાં સ્વરો જોડાયેલા નથી, ખ્યાલ આવ્યો? તો એ ક થી અળ એ વ્યંજનો છે, અને ક્ષ અને જ્ઞ એ કેવા અક્ષરો છે? તો જોડાક્ષરો। તો કયા કયા વ્યંજનો જોડાઈને ક્ષ બને છે? તો ક અને ષ, અને જ્ઞ કયા કયા વ્યંજનોથી જોડાઈને બને છે? તો જ અને જ્ઞ વગેરેથી જોડાઈને જ્ઞ બને છે। હવે જુઓ આપણે શું શીખવાના છીએ? ધ્વનિ શ્રેણી, ખ્યાલ આવ્યો ને? આપણે જે ધ્વનિનો ઉચ્ચાર કરીએ છીએ તે સ્વર અને વ્યંજનના સંયોજનથી બને છે, આવા શબ્દને શું કહીશું? ધ્વનિ શ્રેણી। હવે જુઓ ગિરિધર, વહલો અને ગોપાળ આપેલું છે, આમાં દરેકમાં આપણે શું કરીએ છીએ? સ્વર અને વ્યંજનનો ઉપયોગ કરીને આપણે શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ, સમજાયું? હવે જુઓ, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે સ્વર અને વ્યંજન બંને સમજ્યા। હવે જુઓ અહીં તમને બે વિભાગ આપવામાં આવેલા છે। કયા કયા બે વિભાગ? વિભાગ, આ બંને વિભાગમાં આપેલા શબ્દોનું વાંચન કરો, એમાં અ વિભાગ અને બ વિભાગ છે। હવે તમે ધ્યાનપૂર્વક વાંચન કરો, રમ, જન, નિત, અને આ બાજુ શું છે? રમ, રમ્ય, જન્મ અને નિત્ય। હવે આપણે એની ધ્વનિ શ્રેણી કરીએ તો રમની ધ્વનિ શ્રેણી શું થશે? થશે તો ર પ્લસ અ પ્લસ મ, સમજાયું? કેમ અહીં આપણે અ પાછો મૂક્યો નથી? કેમ? કારણ કે ગુજરાતી ભાષાએ વ્યંજન પ્લસ અંત એટલે કે વ્યંજનાંત ભાષા છે, સમજાયું ને? એટલે સ્વર
એકલો સ્વર આવતો હોય તો તેને આપણે લખીવાનું નથી. હવે જો જનની કરો, જ પ્લસ અ પ્લસ ન, સમજાયું? હવે નીત, તો નીતની શું આવશે? તો ની, એટલે ન પ્લસ ઈ, ની છે ને, પ્લસ ત. હવે આપણે બ વિભાગ જોઈએ, તો બ વિભાગમાં જુઓ, ર પ્લસ અ પ્લસ મ પ્લસ ય પ્લસ અ. શા માટે અ મૂક્યો? કારણ કે આપણે અહીંયા ઉચ્ચાર જ આપણે એટલો કરીએ છીએ કે રમ્ય, સમજાયું? એ રીતે તમારે શું જોડણી ધ્વનિ શ્રેણી બનાવવાની રહેશે? તો જન્મ અને નિત્યની તમારી રીતે બનાવો, એટલે તમને ખ્યાલ આવશે. તો એની ધ્વનિ શ્રેણી શું બનશે? તો જ પ્લસ અ પ્લસ ન પ્લસ મ પ્લસ અ. ખ્યાલ આવ્યો? નિત્યની શું બનશે? તો ન પ્લસ ઈ પ્લસ ત પ્લસ ય પ્લસ અ. આ રીતે ધ્વનિ શ્રેણી થશે. હવે જુઓ, આપણે આગળ જોયું તો ક થી અળ સુધી જોયેલું. હવે આપણે જોઈશું ક્ષ. એ શું તો છે? તો વિશિષ્ટ જોડાક્ષર છે, સમજાયું ને? તો આ ક્ષ જ્યારે હોય ત્યારે એની ધ્વનિ શ્રેણી કેવી રીતે કરવાની? તો ક પ્લસ ક્ષ પ્લસ અ. અહીંયા આપણે શબ્દની ધ્વનિ શ્રેણી કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. ક પ્લસ અ, પછી શું આપણને આપેલું છે? ક્ષ. શું આપેલું છે? ક્ષ. તો ક્ષ માટે શું લેવામાં આવશે આપણે અહીંયા ધ્વનિ શ્રેણી કરવા માટે? તો ક ક્ષ અને અ, અ તો મૂકવાનો જ છે, સાથે અહીં આપણે આ છે કક્ષા, આ છે ને. ચાલો જોઈએ જ્ઞ. તો જ્ઞની શું થશે? તો જ પ્લસ ગ પ્લસ અ, સમજાયું કે? હવે જુઓ, અહીંયા આપણે શબ્દ આપેલો છે યજ્ઞ. કયો શબ્દ આપેલો છે? યજ્ઞ. તો શું થશે? ય પ્લસ અ. અને આનું જે છે એની ધ્વનિ શ્રેણી શું થશે? તો આપણે જોયું છે ક પ્લસ જ પ્લસ ક પ્લસ અ. ખ્યાલ આવ્યો? સમજાયું? હવે ત્ર જોઈએ. શું જોઈએ? ત્ર. તો ત્રમાં શું થશે? તો ત્રની ધ્વનિ શ્રેણી કરતાં ત પ્લસ ર પ્લસ અ થશે. શું થશે? ત પ્લસ ર પ્લસ અ. ખ્યાલ આવ્યો? તો હવે જુઓ, અહીં આપણે નેત્ર શબ્દ આપેલો છે. કયો શબ્દ આપેલો છે? નેત્ર. તો એની શું થશે? તો ન પ્લસ એ આવશે ને, ને બોલીએ ને. અને ત્રની શું થશે? ત પ્લસ ર પ્લસ અ. સમજાયું? કથી અળની ધ્વનિ શ્રેણી અને આ જે ત્રણ આપણે જોયા, કયા કયા? ક્ષ જ્ઞ અને ત્ર. તો ક્ષ માટે શું? ક ષ અ, જ્ઞ માટે જ ગ અ, ને ત્ર માટે ત ર અ. સમજાઈ ગયું? હવે બીજા શબ્દ જોડાક્ષરના જોઈએ. તો દ ના જોડાક્ષર. તો દ માં શું થશે? તો દ પ્લસ દ એટલે દ, સમજાયું? મુદ્દો, દો. ખ્યાલ આવ્યો? હવે જુઓ, આ મુદ્દો, આ દ પ્લસ દ એટલે બે દ થશે ને, દ એમ, મુદ્દો. તો મુદ્દાની શું થશે? મ પ્લસ ઉ થશે ને, સમજાયું? નાનું ઉ થશે, હશ્વ ઉ, પછી શું થશે? દ. પછી આપણે કેટલા દ લેવાના છે? બે, એટલે દ પ્લસ દ પ્લસ ઓ આવશે ને એનો, મુદ્દો. એટલે આ જુઓ, આપણે આની ધ્વનિ શ્રેણી કરી. ખ્યાલ આવ્યો? હવે જુઓ, દ વત્તા ધ એટલે ધ્ય, યુદ્ધ, ધ. તો યુદ્ધમાં આપણે આ ધ છે, તો તેની ધ્વનિ શ્રેણી શું થશે? તો એની ધ્વનિ શ્રેણી આપણે શું કરીશું? તો જુઓ, આ ય પ્લસ ઉ થશે ફરીથી નાનું, પ્લસ આનું આ ધ્ય છે તેનું શું થશે? દ પ્લસ ધ, યુદ્ધ. સમજાયું?
ख्याल आव्यो ने आग द प्लस म तो शू थे म म म शू थे म तो इन शब्द अपने अँ लगे एनी ध्वनि श्रेणी समझिए अपने पद्म शू आपेलो शब्द आपने पद्म तो जुओ पद्म में शू आ प प्लस अ આવશે પછી ધ્મ ધ્મનો શું આવશે દ પ્લસ મ પદ્મ હવે જુઓ ગદ્ય શબ્દ આપેલો છે તો એમાં શેની આપણે ધની ધ્વનિ શ્રેણી જોઈશું જોડાક્ષરમાં તો દ અને ય દ અને ય એટલે શું થશે ધ્ય તો ગદ્યમાં શું આવશે ગ પ્લસ અ ધની શું આવશે દ અને ય શું આવશે દ પ્લસ ય સમજાયું હવે જુઓ દ પ્લસ ર એટલે શું થશે દ્રા દ્ર શું થશે દ્ર તો અહીંયા આપણે શબ્દ જોઈએ મુદ્રા હવે જુઓ અહીંયા શબ્દ આપણે કેમ જોતા જતા છે તો આની તમને બરાબર સમજણ થાય એટલા માટે તો અહીંયા આપણે જોવાનો કયો શબ્દ છે આપણને આપેલો છે મુદ્રા કયો આપેલો છે મુદ્રા તો મુમાં શું આવશે મ પ્લસ ઉ સમજાયું પ્લસ આ દ્ર માટે શું કરીશું આપણે દ પ્લસ ર પ્લસ આ કરીશું ને મુદ્રા સમજાયું આ કેમ મૂકો કારણ કે અહીંયા એકમાત્ર છે એટલા માટે કહેવાનો આપેલો છે ને આપણને એટલા માટે હવે જો દ્વિ દ્વ ધ્વને સામ તો શું કરવાનું છે દ અને વ દ પ્લસ વ એટલે શું થશે દ દ્વ સમજાયું તો અહીંયા આપણને શું જોડણી થશે તો આની પહેલાં આપણે ધ્વનિ શ્રેણી કરવાની તો એની ધ્વનિ શ્રેણી કઈ રીતે કરીશું તો દ્વ વત્તા વ પ્લસ ઈ દ્વિ થયું ઈ થયું ને પ્લસ વ પ્લસ મોટી ઉ સોરી મોટી ઈ દ્વિ પ્લસ ય ખ્યાલ આવ્યો આગળ હવે દ પ્લસ રુ દ્ર દ્રશ્ય દ્ર થાય દ્ર તો દ પ્લસ રુ એટલે શું થશે દ્ર તો અહીંયા શું લેવાનું આપણે શબ્દ આપેલો છે દ્રશ્ય તો દ્રશ્યની આ દ્રની જોઈએ દ અને ર રુ કર્યું આપણે પછી આપણે શું કરીશું સ તો શ પ્લસ ય પ્લસ ય સમજે દ્રશ્ય હવે જુઓ દના જોડાક્ષર જે જોયા એ જ રીતે આપણે સના જોડાક્ષર જોઈશું કોના જોઈશું સના તો સના જોડાક્ષરમાં શું જોઈશું તો સ પ્લસ ર એટલે શું થશે શ્ર શું થશે શ્ર તો અહીંયા આપણને કયો શબ્દ આપેલો છે શ્રાદ્ધ કયો શબ્દ આપેલો છે શ્રાદ્ધ જો શ અને ર એટલે શું થશે શ્ર તો આ શ્રા શ્રા જે છે એની ધ્વનિ શ્રેણી શું થશે તો સ પ્લસ ર પ્લસ આ શ્રા થયું શ્રા ને આ ધ્વનિ શ્રેણી શું થશે તો આપણે ક્યાં જોયું ઉપરમાં જોયું ને આપણે શ્ર અહીંયા દ પ્લસ ધ શ્રદ્ધા ખ્યાલ આવ્યો તો એની ધ્વનિ શ્રેણી શું થશે દ વત્તા ધ વત્તા આ શ્રદ્ધા સમજાયું હા હવે જુઓ સ પ્લસ વ શું છે સ પ્લસ વ એટલે શું થશે સ્વ સ્વ સમજાયું સ્વા શ્વાસ તો શ્વાસ માટે સ્વા માટે શું કરીશું સ પ્લસ વ પ્લસ આ પ્લસ સ સમજાયું ને આ રીતે એની ધ્વનિ શ્રેણી થશે હવે જુઓ સ પ્લસ ચ એટલે શું થશે સ્ય સ્ય શું થશે સ્ય તો અહીંયા આપણને શબ્દ આપેલો છે શું આપેલો છે શબ્દ નિશ્ચિત શું આપેલો છે નિશ્ચિત તો નિશ્ચિતમાં આપણે શું કરીશું તો જો ધ્વનિ શ્રેણી ન પ્લસ ઈ પ્લસ પછી આપણે કોની ધ્વનિ શ્રેણી કરવાની છે સ્યની તો સ અને ચ સમજાયું પ્લસ ઈ પ્લસ ત સ્ય ખ્યાલ આવ્યો હવે જુઓ ર પહેલાં આવે તો આપણે જે રેફ હોય ને તો તરીકે આવે તો શું કરવાનું તો અહીં આપણે આપણે શબ્દ આપેલો છે કાર્ય તો આપણે અહીં શું બોલીએ છીએ કાર્ય એવું બોલીએ ને ર આગળ આવ્યો કે નહીં
શેની આગળ આવ્યો? યની આગળ. તો એની ધ્વનિ શ્રેણી કરતી વખતે પણ શું કરવું પડશે? ક પ્લસ આ, પછી શું મૂકવું પડશે? ર. સમજાયું? ખ્યાલ આવ્યો? પછી આપણે ય અને અ મૂકીશું, કાર્ય. સમજાયું? હવે જુઓ, વર્તન શું આપેલું છે આપણને? વર્તન. તો વર્તનમાં આપણે જોઈશું, સોરી અહીંયા અની આવશે. હવે જુઓ વર્તન, તો વર્તનમાં વ પ્લસ અ પ્લસ શું આવશે? વર, વર ર બોલ્યા ને, ર પ્લસ ત પ્લસ અ પ્લસ ન, વર્તન. સમજાયું? આ રીતે વર્તનની કરીશું જ્યારે ર આપણને આપેલો હોય શબ્દમાં, તો ત્યારે તેને ઉચ્ચારણ પ્રમાણે આપણે આગળ મૂકવાનો રહે છે. હવે ધારો કે આપણને ફાડેલો શબ્દ આપેલો હોય, અન્ય વ્યંજન પહેલાં આવે તો આમ રેફ આપણને ફાડેલી તરીકે આપેલો હોય તો શું મૂકવાનું? તો વ્રત. તો એમાં પણ સેમ જ કરવાનું છે. જો વ પછી આપણે શું બોલીએ છીએ? ર બોલીએ, એટલે ર કરવાનું. પછી શું કરવાનું? વ્ર અ બોલ્યા ને, પછી ત, વ્રત. પછી ક્રમ જુઓ, ક પછી શું બોલીએ છીએ? ર, એટલે ર મૂકવાનું, પછી અ પ્લસ મ, ક્રમ. સમજાયું? ખ્યાલ આવ્યો ને? હવે જુઓ, જોડાક્ષરવાળી ધ્વનિ શ્રેણી આપણે કેટલીક જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો હવે જો કટાક્ષ શબ્દ આપેલો છે આપણને, તો તમે પહેલાં કરી જુઓ જોમ સાથે, તો શું થશે બોલો? શું થશે? તો ક પ્લસ અ પ્લસ ટ પ્લસ આ, પછી આવ્યું છે શું? આવ્યું ક્ષ. શું આવ્યું? ક્ષ. તો ક્ષ માટે શું કરવાનું છે આપણે? કયા જો ધ્વનિ શ્રેણી લેવાની છે? તો ક શ અને અ, કટાક્ષ. સમજાયું? હવે જુઓ, કયો શબ્દ આપણને આપેલો છે? વિજ્ઞપ્તિ. કયો આપેલો છે? વિજ્ઞપ્તિ. હવે આને જ આપણે ધ્યાનમાં લેવાનું છે, બીજું તો આપણને ખબર જ છે. તો શું આવશે? વ પ્લસ ઈ. પછી જ્ઞ માટે શું લઈશું આપણે? શું લઈશું? જ ગ અ લઈશું ને, વિજ્ઞ. પછી પ આવશે, શું આવશે? પ પછી ત પ્લસ ઈ, વિજ્ઞપ્તિ. સમજાયું? પછી જુઓ, અગ્નસ્ત્ર. અગ્નસ્ત્રમાં શું આવશે? તો અ પોતે જ આવશે. સમજાયું? પછી ગ અડધો છે તે આવશે, આવશે. પછી ન આવશે. પછી શું આવશે? ય. શું આવશે? ય. પછી ય પછી અ, યજ્ઞ પ્લસ પછી શું આવશે? સ્ત્ર છે તો શું મૂકાશે? તો આપણે અહીં મૂકીશું સ. સમજાયું? આ સ અડધો છે ને, અને પછી ત ત્ર માટે શું મૂકીશું? ત ર અ, અગ્નસ્ત્ર. સમજાયું? હવે જો મુઠ્ઠી ડબલ શબ્દ છે, એ પણ જોડાક્ષર જ છે. તો મ પ્લસ ઉ પહેલાં મૂકી દીધું, પછી શું મૂકીશું મુઠ્ઠીમાં? તો ડબલ ઠ છે અને ઈ, મુઠ્ઠી. સમજાયું? હવે કાર્યક્રમ તમે કરવાનું. હવે જુઓ, આપણે લાસ્ટમાં હું તમને આપણા પાઠ્યપુસ્તકને આધારે કેટલીક આ ધ્વનિ શ્રેણી આપીશ, 20-25 જેટલી. તે તમારે પોતે જાતે કરવાની છે, પછી PDFમાં તમારે એને ચેક કરવાનું છે કે મારી સાચી છે કે ખોટી, અને ત્યાં તમારે પેન્સિલથી ચેકિંગ કરેલું જોઈશે. સમજાયું ને? પેન્સિલથી કેટલી ખરી છે અને કેટલી ખોટી છે એ પેન્સિલથી ચેકિંગ કરવાનું, અને ખોટી હોય ત્યાં ફરીથી પેન્સિલથી સાચી લખવાની રહેશે. સમજાયું? આ રીતે આપણી ધ્વનિ શ્રેણી કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈશું જોડણી. શું જોઈશું? આપણા યુનિટમાં છે ને જોડણી, શું છે ધ્વનિ શ્રેણી? જોડણી છે, પછી સંધિ છે અને સમાસ છે. તો આજે આપણે ધ્વનિ શ્રેણી અને જોડણી જોઈશું, જેમાં ધ્વનિ શ્રેણી જોવાઈ ગઈ. હવે જોડણી એક ગુજરાતી ભાષાનો ખૂબ જ દરેક ભાષાનો જ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. જો તમારે જોડણી તમારી સુધારવી હોય તો એના માટે તમારે શું કરવું પડે છે? તો ખૂબ જ વાંચન અને લેખન કરવું પડે છે, એનાથી વધારે ને વધારે તમારી જોડણીમાં સુધાર આવી શકે છે.
परंतु हवे जुओ केटलीक आपणे अहीं जोडणीना नियमो लईए जेथी तमने वधारे समझाय। ख्याल आव्यो ने? हवे जुओ અહીં જોડણીમાં આપણે સમજીએ તો તત્સમ અને તદ્ભવ શબ્દને સમજીએ પહેલાં। કયા શબ્દને સમજીએ? તત્સમ અને તદ્ભવ। તો તત્સમ કોને કહેવાય? તો મૂળ સંસ્કૃતમાં એટલે કે બધી જ ભાષાઓની માતા કોણ છે? સંસ્કૃત। જે સ્વરૂપે વપરાતા હતા, જે સ્વરૂપે જે શબ્દ વપરાતા હતા તે સ્વરૂપે વપરાતા શબ્દો એટલે તત્સમ શબ્દો। તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે, જો સંસ્કૃત શબ્દ કયા હતા જે સંસ્કૃત ભાષામાં જ અને એને આપણે હજી ગુજરાતી ભાષામાં એ જ વાપરીએ, સંસ્કૃત ભાષાના જ શબ્દોને ગુજરાતી ભાષામાં વાપરીએ એને તત્સમ કહેવાય। શું કહેવાય? તત્સમ કહેવાય। તો સંસ્કૃત ભાષાના કયા એવા શબ્દ છે જેને આજે પણ આપણે સેમ એ જ વાપરીએ? તો અહીં જોઈશું છાત્ર, પત્ર, શબ્દ, ચંદ્ર વગેરે, એને જ આપણે ગુજરાતી ભાષામાં પણ એ જ વાપરીએ, છાત્ર, પત્ર, શબ્દ, સત્ય અને શું છે? ચંદ્ર। હવે જો તો તદ્ભવ કોને કહેવાય? તત્સમ તો આપણે સમય છે કે સંસ્કૃત ભાષાના જે શબ્દ છે એને સેમ ટુ સેમ વાપરીએ, સરખે સરખા વાપરીએ ગુજરાતી ભાષામાં, એને તત્સમ કહેવાય। તો તદ્ભવ શબ્દ કોને કહેવાય? તો તદ્ભવ શબ્દ કોને કહેવાય? તો સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત સાથે આપભ્રશ ભાષા દ્વારા ક્રમશઃ ગુજરાતીમાં આવેલા શબ્દોને, એટલે કે થોડી ઘણી સુધારણા થઈને આવેલા શબ્દોને આપણે શું કહીશું? તદ્ભવ શબ્દ। સમજાયું? સંસ્કૃત ભાષા સૂર્ય છે, તો આ સૂર્યને આપણે શેમાં ફેરવી દીધો? સૂરજ। હસ્ત સંસ્કૃત ભાષાને ગુજરાતી ભાષામાં શું કહી દીધું? હાથ। કર્ણને શું કહી દીધું આપણે? કાન। એ જ રીતે અન્ય ભાષી, જેમ કે આપણી દેશ પર વર્ષો પહેલાંથી અનેક અનેક દેશોએ આવીને વસવાટ કરેલો, તેમાં આપણી અન્ય ભાષા જેવી કે અંગ્રેજી શબ્દો જેના આજે આપણે કેટલો બધો વધારે ને વધારે યુઝ કરીએ છીએ, કે જે ગુજરાતી શબ્દ પણ આપણા ભૂલાઈ ગયેલા છે। ખ્યાલ આવ્યો ને? ઓફિસ, ટેબલ, ટિકિટ, આ બધા અંગ્રેજી શબ્દ જ આપણે વાપરીએ છીએ। એ જ રીતે ફારસી, અરબી, આ બધી ભાષાઓ જે છે એ શબ્દોને વધારે વધારે પડતો આપણે ગુજરાતી ભાષામાં સમાવેશ કરી દીધો છે। તેથી આવી ભાષાના જે શબ્દો છે એમાં આપણે શું કરી શકીએ છીએ? ફેરફાર કરી શકતા નથી। પરંતુ આ તદ્ભવ શબ્દ છે જે સંસ્કૃત ભાષામાંથી આવેલા છે, પરંતુ કેટલાક ફેરફાર થયેલા છે, તેમાં આપણે કેટલાક નિયમો મૂકી શકીએ જેથી આપણી જોડણી, નિયમો મૂકેલા છે એને આપણે શીખીએ તો જોડણી આપણી સુધરી શકે। તો અહીં આપણે જોઈએ તદ્ભવ શબ્દોની જોડણીના અભ્યાસ અભ્યાસના મુખ્ય આધાર નીચે મુજબ છે। જોડણીના, સમજાયું ને? જોડણીના અભ્યાસના મુખ્ય આધાર નીચે મુજબ છે, તો કેટલા છે? તો પાંચ છે। કેટલા છે? પાંચ। કયા કયા? ઉચ્ચારણગત, અક્ષર શબ્દમાં સ્થાન, જોડાક્ષર, અનુસ્વાર અને અંગ સાધક પ્રત્યયો। તો આપણે પહેલાં જોઈશું ઉચ્ચારણગત, એમાં આપણે જોવાનું છે, તો આપણને કીધેલું છે કે શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય, સમજાયું ને? આપણે જે શબ્દ આપેલો હોય એ શબ્દને અંતે આવે તેને શું લખી શકાય? દીર્ઘ લખાય। ઉચ્ચારણ એ રીતે કરવાનું, દીર્ઘ એટલે લાંબો ઉચ્ચારણ, સમજાયું? તેમાં સખી, પછી શું આવશે? કીકી, સીસી, ઘંટી, સીસી, પછી ઘંટી, સમજાયું? આમાં શું છે? ખાલી। આ બધા શબ્દમાં છેલ્લો અક્ષર કયો આપણને આપેલો છે? દીર્ઘ। સમજાયું? ખ્યાલ આવ્યો ને? પછી સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે, સંસ્કૃત ભાષામાંથી તેનો તે શબ્દ એટલે તત્સમ શબ્દ। કયો શબ્દ? તત્સમ શબ્દ। એમાં આપણે જોઈએ તો નીતિ, પછી રીતિ, આ જે શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેથી આપણે આમાં નિયમને આધારે બદલી શકતા નથી। હવે જુઓ ય અક્ષર પહેલાં આવતો ઈ હસ્વ હોય, જે શબ્દમાં શું હોય? ય હોય, શું હોય? ય હોય, તો તેમાં આ યની પહેલાં, શેની પહેલાં? યની પહેલાં
જે આવે છે માત્રા એ હસ્વ આવે છે. શું આવે છે? હસ્વ. એટલે કે જો પ્રિય, પ્રિયમાં આવ્યો, પછી જુઓ દરિયો, ય છે એની આગળ હસ્વ આવ્યું, સમજાયું? પછી સાથીઓ, ખ્યાલ આવ્યો ને? સાથીઓમાં ય છે તો યની આગળ શું આવ્યું? થી. પછી જુઓ ઘડિયાળ, શું છે? તો ઘડિયાળ, ય આવ્યો એની આગળ હસ્વ આવ્યું, સમજાયું? પહેલો નિયમ શું જોયું? કે ઉચ્ચારણગતમાં શબ્દને અંતે શું આવે છે? ઈ દીર્ઘ આવે છે. પરંતુ સંસ્કૃત ભાષાના તત્સમ જે શબ્દ છે એમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. એ જ રીતે જે અક્ષર, જે શબ્દમાં ય આવતો હોય અને યની પહેલાં આવતો અક્ષર હંમેશા શું મુકાય છે? હસ્વ મુકાય છે. શું મુકાય છે? હસ્વ. પ્રિય, દરિયો, સાથીઓ, ઘડિયાળ, વરિયાળી, આવા શબ્દો, સમજાયું? હવે બીજો નિયમ આપણે જોઈએ. કયો નિયમ છે આપણો? અક્ષર શબ્દમાં સ્થાન. તો અક્ષર શબ્દમાં સ્થાન જોઈએ. અક્ષરનું શબ્દમાં સ્થાન, તો આ જે અક્ષર હોય એનું શબ્દમાં સ્થાન શું છે? તો એક અક્ષરી શબ્દ. એક એક અક્ષરનો પણ એક અક્ષર જ હોય પણ તે બી એક શબ્દ બને છે. તો એવો કયો અક્ષર? તો અનુસ્વાર વગરના, જેને અનુસ્વાર ન હોય, અનુસ્વાર વગરના એક અક્ષરના શબ્દમાં દીર્ઘ ઈ કે ઊ લખવો. જેમ કે ઈ, ઘી. ઘી છે ને વસ્તુ, દૂધમાંથી બનાવેલી ઘી, એ બી એક અક્ષર છે પણ એક આખો શબ્દ બની ગયો, સમજાયું? પછી જી, પછી ફી, સમજાયું ને? પી, પછી બી, આ બધું શું છે? એક અક્ષર છે, સમજાયું? પરંતુ એ શું છે? અનુસ્વાર વગરના છે તેથી એ દીર્ઘ આવશે. પછી જુઓ ઊ, તો જેમાં જેમાં અનુસ્વાર ન હોય એવું કીધેલું છે. તો છું, પછી જુ, શું છે? જુ. પછી ભૂ, આ બધા શબ્દો શું આવશે? શું આવશે? દીર્ઘ આવશે. એક અક્ષર ને દીર્ઘ. હવે જુઓ, એક અક્ષર હોય પણ અનુસ્વાર હોય તો શું કરવાનું? તો તે જોવાનું છે આપણે. તો અનુસ્વારવાળા એક અક્ષરના શબ્દમાં હસ્વ ઉ લખવું, સમજાયું? અનુસ્વાર હોય તો, જો ધારો કે આપણે છું લખીએ ને, છું, છું, પછી શું આવશે? શું, શું આવશે? શું. પછી તું, પછી હું. આવા જે જુઓ, આ એક જ અક્ષર છે પણ એને શું આપણે મૂકેલું છે? અનુસ્વાર મૂકેલું છે, એટલે એને શું લેવાનું? હસ્વ લેવાનું, સમજાયું? હવે જુઓ, બે અક્ષરના શબ્દ હોય ત્યારે શું કરવાનું? તો સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય, પહેલો અક્ષર શું હોય છે? દીર્ઘ. અને બીજો અક્ષર શું હોય છે? હસ્વ, સમજાયું? હવે જુઓ, દીર્ઘમાં જોઈએ, પહેલો અક્ષર હંમેશા શું લખવાનો? દીર્ઘ. તો અહીં આપણે જોઈએ, તો અહીં જુઓ, ગીધ, પહેલો અક્ષર શું આવ્યો? શું આવ્યો? દીર્ઘ આવ્યો. પછી ચીઝ, પછી જીત, પછી ફીણ, પછી મીણ, પછી રીત, આ બધું શું છે? તો પહેલો અક્ષર હસ્વ છે. એ જ રીતે અહીં જુઓ, ઊઠ, ઊન, કૂચ, ચૂનો, દૂધ, એ બધામાં શું આવ્યું આપણે? દીર્ઘ, સમજાયું? ફૂલ, ખ્યાલ આવ્યો ને? હવે જુઓ, અન્ય ભાષીની જોડણી જુદી હોય છે અમુક સમયે, જે અપવાદરૂપ આપણે કહીએ. હવે આ આદિ શબ્દ છે તે એ તત્સમ શબ્દ છે, એમાં આપણે દીર્ઘ મૂકતા નથી, સમજાયું? એ જ રીતે દિલ, દિલમાં પણ શું આવશે? હસ્વ આવશે. હવે જુઓ, આ ગુનો છે, ગુનો એ શું છે? અરબી ભાષાનો છે એટલે એમાં કંઈ પણ આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. હવે જો ત્રણ અક્ષરના શબ્દ, તો ત્રણ અક્ષરના શબ્દમાં શું જોઈએ? તો બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ આવે, સમજાયું? તો ઉદાહરણ જુઓ, ઈનામ, ઈરાદો, કિનારો, બિલાડી અને, સમજાયું કે પહેલો અક્ષર દીર્ઘ અને બીજો અક્ષર દીર્ઘ અને પહેલો અક્ષર હસ્વ. સિસોટી. હવે જુઓ, ઉ, તો ઉધાર, ઉનાળો, કુહાડી, પહેલો અક્ષર હસ્વ, બીજો અક્ષર
दीर्घ गुलाम अने सुथार। हवे जुओ बीजो अक्षर हस्व होय तो पहलो अक्षर दीर्घ आवे। एमां जुओ ई तो किंमत शीतल चीपियो किटली अने दीकरी। हवे जो उपज उथलो उध सूरत उधय सूतड़ी अने उल्टू। हवे जो चार के पांच अक्षरवाला शब्द में पहलो अक्षर हस्व आवे। चार के पांच वाला जे अक्षरवाला जे शब्द होय एमां पहलो अक्षर आपणे शू लईशुं हस्व। एमां उदाहरण में जोईए तो आपणे शू जोईशुं पहलो अक्षर आपणे शू लेवानो छे हस्व। શું લેવાનો છે હસ્વ? તો દીવ હિમાચલ, સમજાયું? પછી ભૂલામણી, પછી ખિસકોલી, ખ્યાલ આવ્યો? કુતૂહલ। આમાં જુઓ આ ચાર અક્ષરના બધા શબ્દ છે એમાં પહેલો અક્ષર આપણે શું લીધો? હસ્વ લીધો ને। હવે જુઓ જોડાક્ષર, જોડાક્ષર હોય ત્યારે શું કરવાનું? તો મૂળ શબ્દમાં આપણે જે શબ્દ આપેલો હોય એ શબ્દમાં જોડાક્ષર પહેલાં ઈ કે ઉ હસ્વ આવે। શું આવે? ઈ કે ઉ હસ્વ આવે। એમાં જુઓ ઈ આ સ્ત્રી જોડાક્ષર છે કે નથી? તો તેના આગળનો શબ્દ શું આવ્યો? હસ્વ આવ્યો, સ્ત્રી કર્યું ને આપણે। હવે જુઓ કિસ્સો, પછી જિલ્લો, સમજાતું છે? ખ્યાલ આવ્યો ને? ડિગ્રી, આ બધા જોડાક્ષરની આગળ આપણે શું મૂક્યું? હસ્વ મૂક્યું। શું મૂક્યું? હસ્વ મૂક્યું। હવે જો ઉ ઉલ્લુ, સમજાયું કે? ગુસ્સો, ફુગ્ગો, આ પણ જોડાક્ષર છે એની આગળ પણ આપણે હસ્વ મૂક્યું, સમજાયું? હવે જુઓ આગળ અનુસ્વારવાળા, તો અનુસ્વાર ક્યારે મૂકવામાં આવે અને એને આપણે જોડાક્ષર રીતે પણ કઈ રીતે લખી શકીએ? તો અનુસ્વાર નાસિકીય સ્વરોનો નિર્દેશ કરવા માટે થાય છે, સમજાયું? હવે જુઓ અનુનાસિક વ્યંજનના નિર્દેશ માટે પ્રયોજાય ત્યારે તે વર્ગના વ્યંજન સાથે તે જોડાક્ષરના ભાગરૂપે હોય છે। હવે જો અહીં આપણે ચંદ્ર આપેલું છે એને ચંદ્રમાં આપણે જોડાક્ષર રીતે આમ બી લખી શકીએ, કિંમત આ રીતે લખી શકીએ, સમજાયું? કેમ? કારણ કે આને આપણે આ ન નો ઉચ્ચાર એકમાં ન કર્યું, એકમાં મ કરીને આપણે એને જોડાક્ષર કર્યું। હવે જો અહીંયા આપણને બે બીજા શબ્દ આપેલા છે, શું આપેલા છે? આંસુ અને ભીત। શું આપેલા છે? આંસુ અને ભીત, એને આપણે આમ આંસુ કે આમસુ ન કરી શકીએ, સમજાયું? કે એ જ રીતે ભીંત કે ભીમત કરી શકતા નથી, તો એવું શા માટે છે? સમજાયું? અનુસ્વાર બંનેને સરખે સરખા મૂકેલા તો આવું શા માટે? તો આપણે અહીંયા ચંદ્ર અને કિંમત જોયું તો એમાં તીવ્ર અનુસ્વાર મુકાય છે અને આમાં આંસુ અને ભીતમાં આપણે કોમળ ઉચ્ચારણવાળો અનુસ્વાર મૂકીએ છીએ એટલા માટે આવું થાય છે। તો જુઓ તીવ્ર અનુસ્વાર ધરાવતો શબ્દ જોડાક્ષર ધરાવે છે તેથી પૂર્વ હસ્વ આવે, ખ્યાલ આવ્યો ને? પૂર્વ એટલે પહેલાં શું આવશે? હસ્વ આવશે। કેમ? કારણ કે આ શું ધરાવે છે? તીવ્ર અનુસ્વાર, બિંદી, સિંધી, પછી હિન્દ, પછી બીજું શું આવશે? જિંદગી, લીંબોળી, સમજાયું? એને કેવો અનુસ્વાર લાગે છે? તીવ્ર। કુંજો, કુંભ, બુંદી, સમજાયું? ઉંદર, કુંદન, ભૂંડ આ તીવ્રવાળા છે। હવે આપણે કોમળવાળાને જોઈએ તો કોમળ અનુસ્વાર ધરાવતો શબ્દ પહેલો ઈ કે ઉ દીર્ઘ હોય। શું હોય? દીર્ઘ। આમાં આપણે હસ્વ જોયું તીવ્ર અનુસ્વારમાં, આમાં આપણે શું જોઈશું? શું જોઈશું? દીર્ઘ। આમાં હસ્વ તીવ્રમાં અને કોમળમાં દીર્ઘ। છીક, પીછી, વીટી, રીંગણ, લીપણ, સમજાયું? એ જ રીતે ઊંટ,
खूट, टूक, छूंदो, पूछड़ी वगैरे। हवे आ एटले सुधी आपणे जोडणीना नियमो जोया, ए तमारे बराबर याद राखवाना। हवे विद्यार्थी मित्रों जुओ, जोडणी सुधारवी खूब जरूरी होय छे, ते माटे तमारे वधारे ने वधारे वाचन लेखन करवू पण अगत्यनू बने छे। अने आ नियमोने ध्यानमां राखशो तो तमे આપણે નિબંધ લેખન હોય, પછી લોંગ ક્વેશ્ચન હોય, કે દરેક જગ્યાએ આપણે આપણી જોડણીને સારી રીતે સુધારી શકીએ છીએ। હવે જો અંગ સાધક પ્રત્યયો, તો એમાં આપણે જોવાના છે બે ભાગ, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય। તો પૂર્વ પ્રત્યય કોને કહેવાય? તો શબ્દ, જે શબ્દ આપણને આપેલો હોય એની આગળ આપણે બીજો શબ્દ ઉમેરીએ એને પૂર્વ પ્રત્યય કહેવાય। તો એવા કયા કયા શબ્દો આપણે ઉમેરીએ? તો અનુ, નિસ, નિર, દૂસ, દૂર, વી, ની, અધિ, અતિ, સુત, ઉત, અભિ, પ્રતિ, પરી, ઉપ, આ બધા પ્રત્યયો પૂર્વ પ્રત્યય લાગતા પૂર્વ પ્રત્યય બને છે। તો ઉદાહરણ જોઈ લઈએ। તો ઉદાહરણમાં આપણે જોઈશું અનુ, જે શબ્દને આપણે પૂર્વ એટલે આગળ લગાવીશું, તો તે આ અનુ શબ્દ લગાવીશું તો એ શબ્દ આખો શું થઈ કહેવાશે? પૂર્વ પ્રત્યયવાળો શબ્દ। અનુજ્ઞા, અનુકૂળ, અનુયાયી, અનુમતિ, સમજાયું? મતિને અનુ લાગ્યું એટલે અનુમતિ। તો અનુમતિને કયો પ્રત્યય લાગેલો છે? પૂર્વ પ્રત્યય। પછી જો નિસ અને નિર, શું છે? નિસ અને નિર, તો નિસ્તેજ, નિરક્ષર, નિહ શબ્દ, નિહ પણ આવે, સમજાયું? હવે જો દૂષ અને દૂર, તો દૂષ માટે શું આવશે? કૃત્ય, તો દુષ્કૃત્ય, ઉપયોગી તો દુરુપયોગી, તો એમાં કયો પ્રત્યય લાગેલો કહેવાશે? પૂર્વ પ્રત્યય। હવે જો વી બે જગ્યાએ લાગશે, વિરોધનો અર્થ બતાવવા માટે અને વિશેષનો અર્થ બતાવવા માટે, ધર્મ વિધર્મ, દેહ વિદેહ, સર્જન વિસર્જન, તે વિરોધી વી વપરાયો। એ જ રીતે વિશુદ્ધ, વિદ્રોહ, વિજ્ઞાન, આ વિશેષ અર્થવાળો પ્રત્યય વી લગાવ્યો, એથી એ વી આગળ આવતા પૂર્વ પ્રત્યય બન્યો। હવે આગળ જુઓ, ની શું છે? પાતનો નિપાત, નિષેધ, નિમગ્ન, મગ્નનો નિમગ્ન। અધિ, અધિ શબ્દ જો લાગે કોઈ શબ્દને, આકારને અધિકાર, પતિને અધિપતિ, અતિ, અતિ ને આગળ લગાવીએ શબ્દને તો પૂર્વ પ્રત્યય બનશે, અતિસાર, અતિજ્ઞાન, સુ સુભાષિત, સુલક્ષણ, ઉદ ઉત્ક્રાંતિ, ઉન્માદ, અભિ અભિમુખ, અભિષેક, અભિનવ, પ્રતિ તો પ્રતિબિંબ, પ્રતિષ્ઠા, પ્રત્યુત્તર। પછી જો પરી, વર્તનમાં આપણે પરી આગળ મૂક્યું એટલે પૂર્વ પ્રત્યય, પરિવર્તન, રિક્ષામાં પરીક્ષા, ઉપ તો ઉપયોગ, ઉપહાર, ઉપાચાર્ય। આ જે શબ્દો આપણે આગળ લગાવ્યા એ પૂર્વ પ્રત્યય થયા। હવે પર પ્રત્યય, પર પ્રત્યય એટલે મૂળ શબ્દને જે પાછળ ઉમેરાય અને નવો શબ્દ બને એને શું કહેવાય? પર પ્રત્યય શબ્દ। તો એવા કયા કયા પ્રત્યયો આપણે લગાવી શકીએ? તો અન્ય, ઈક, ઈકા, ઈત, ઈન, ઈ, ઈની, ઈમ, ઈમા, ઈય, કિય, ઈલ, ઈતિ, મતિ, વતિ, વી, વિની જેવા શબ્દોને પાછળ લાગતા તે શબ્દ શું બની જશે? પર પ્રત્યય। પર પ્રત્યય એટલે પાછળ લાગતો પ્રત્યય। હવે જુઓ, અન્ય, તો માન, માનનીય, દર્શ, દર્શનીય, નિય પાછળ લાગ્યું ને, સમજાયું? એટલે જે પાછળ પ્રત્યય લાગે એને પર પ્રત્યય કહેવાય, આગળ લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય। એક અને એકા, વિજ્ઞાન, વૈજ્ઞાનિક, સમાજ, સામાજિક, કર્ણ, કર્ણિકા, અંબા, અંબિકા, સમજાયું? કે એ બધા શબ્દોને પાછળ લાગ્યો પ્રત્યય એટલે પર પ્રત્યય। ઈત, આજ્ઞાંકિત, સુશોભિત, ગણિત, ઈન, મધ્યકાલીન, નવીન, ગ્રામીણ, પ્રાચીન, ઇન, ઇન શબ્દ પાછળ ઉમેરાયો, સમજાયું? ઈ, ઇની, માની, સંસ્કારી, નલિની, પક્ષી, વિદ્યાર્થીની, ઈ કે ઈમ કે ઈમા, કૃત્રિમ, અંતિમ,
पश्चिम, गरिमा, समझायु, ईस्ट तो स्वादिष्ट, धर्मिष्ट, कनिष्ठ। हवे जो ईय के कीय तो आत्मीय, प्रजाकीय, राजकीय। ईल, ईल शब्द पाछळ लाग्यो छे, उर्मिल। मती के वती तो चारुमती, पुष्पामती। ने वी अने विनीय, तेजस्विनी, तेजस्वी, मायावी, मानवनो शू थाय, मानवी। आ रीते शू थशे, पूर्व प्रत्यय अने प्रर प्रत्यय। तो आज आपणे शू शीख्या, तो पहला शीख्या आपणे ध्वनि श्रेणी, जोडणी अने आमां पूर्व प्रत्यय अने पर प्रत्यय। तो आना माटे पण तमने जोडणी पण हूँ केटलीक आपीश, अने पूर्व प्रत्यय अने पर प्रत्यय तमारे शोधीने लखवानो छे के आ शब्द पूर्व प्रत्यय छे के पर प्रत्यय छे। समझायुं? आ रीते तमने ज्यारे हूँ पीडीएफमां आपीश, सॉरी आम आपीश, अने पीडीएफमां जवाब तमारे तमारी जाते लखीने पछी चेक करवानुं रहेशे। हवे आवतुं जे आपणुं जे वीडियो हशे ए पीडीएफनो हशे, जेमां तमने एसे अने रिपोर्ट राइटिंग मळशे, जे तमारे तमारी नोटमां अलगथी एक नोट बनावीने लखवानुं रहेशे। अस्तु।